નમસ્કાર તમે સાંભળી રહ્યા છો રેડિયો મની નાઇન પર સમાચારોનું લંચ બોક્સ જ્વેલરીના હોલમાર્કિંગમાં થયો ફેરફાર કેટલું મોંઘું થઈ જશે ઓનલાઈન શોપિંગ કેટલું વધી ગયું ગોલ્ડ ઇટીએફમાં રોકાણ બતાવીશું તમને આજના બુલેટિનમાં આ સિવાય પણ બિઝનેસ અને ફાઇનાન્સ સાથે જોડાયેલા ઘણા સમાચારો છે અમારી પાસે તો ચાલો ખોલીએ સમાચારોનું લંચ બોક્સ ભારતીય માનક બ્યુરો એટલે કે બીઆઈએસ એ જ્વેલરીના હોલમાર્કિંગમાં ફેરફાર કર્યો છે આ ફેરફાર હેઠળ બીઆઈએસ કેર એપમાં છ અંકોનો હોલમાર્કિંગ આઈડી કોડ નાખશો તો હોલમાર્કિંગ કરનારા જ્વેલરનું નામ નહીં જોવા મળે પરંતુ તેના બદલે તેનો લાયસન્સ નંબર જોવા મળશે જ્વેલર્સ એસોસિએશનની માંગ પર બીઆઈએસએ આ નિર્ણય લીધો છે બીઆઈએસએ પહેલી એપ્રિલ બે હજાર ત્રેવીસથી દેશના બસો અઠ્યાસી જિલ્લામાં છ અંકોવાળી હોલમાર્કિંગ આઈડીની વ્યવસ્થા લાગુ કરી હતી નાણાકીય અનિશ્ચિતતાના સમયમાં સુરક્ષિત રોકાણ માટે ગોલ્ડ ઇટીએફનું આકર્ષણ વધ્યું છે એપ્રિલમાં ગોલ્ડ ઇટીએફમાં કુલ એકસો ચોવીસ કરોડ રૂપિયાનું રોકાણ થયું છે આની અગાઉના મહિને ગોલ્ડ ઇટીએફમાંથી ઉપાડ થયું હતું ગોલ્ડ ઇટીએફથી માર્ચમાં રોકાણકારો બસો છાસઠ કરોડ રૂપિયા પાછા ખેંચ્યા હતા છેલ્લા કેટલાક મહિનાઓમાં સોનાની કિંમતોમાં જોરદાર તેજી આવી છે સોનાની કિંમતો વધવાથી રોકાણકારોએ જોખમ લેવાનો વિકલ્પ પસંદ કર્યો છે સરકારી ક્ષેત્રની ઓઇલ કંપની આઈઓસીએ પણ લોકોને ઘરોમાં સીએનજી અને પીએનજી કનેક્શન આપવાના શરૂ કર્યા છે કંપની જલ્દી આખા દેશમાં સુવિધા શરૂ કરશે કંપનીની એક પોઈન્ટ પાંચ કરોડ લોકોને સીએનજી અને પીએનજી કનેક્શન આપવાની યોજના છે એલપીજીની તુલનાએ પીએનજીનું કનેક્શન વધારે સુરક્ષિત અને ફાયદાકારક સાબિત થઈ શકે છે એલપીજીની તુલનામાં આ ઇંધણ સસ્તું પડે છે આ વર્ષે દેશમાં ચોમાસુ મોડું આવી શકે છે આઈએમડીએ ચોથી જૂને કેરળમાં ચોમાસાનું આગમન થવાની સંભાવના વ્યક્ત કરી છે દક્ષિણ પશ્ચિમ ચોમાસાની શરૂઆત સામાન્ય રીતે પહેલી જૂનથી થાય છે ગયા વર્ષે ચોમાસું ઓગણત્રીસ મે ના રોજ જ્યારે બે હજાર ત્રેવીસમાં ત્રીજી જૂને પહોંચ્યું હતું હવામાનની આગાહી કરનારી ખાનગી સંસ્થા સ્કાયમેટે પણ ચોમાસામાં વિલંબની સંભાવના વ્યક્ત કરી છે ચોમાસું જો નબળું રહેશે તો ખાદ્ય મોંઘવારીમાં વધારો થઈ શકે છે અને લોકોને આકરી ગરમીથી જલ્દી છુટકારો નહીં મળે એમેઝોન પર ઓનલાઇન શોપિંગ કરવાનું મોંઘું પડશે એમેઝોન ઇન્ડિયાએ કેટલીક કેટેગરીમાં સેલરનું કમિશન વધાર્યું છે એપ્રિલ બ્યુટી ગ્રોસરી અને મેડિસિન કેટેગરીમાં એકત્રીસ મેથી સેલરની ફીમાં વધારો થશે સેલરનું કમિશન આઠ પોઈન્ટ પાંચ ટકાથી લઈને ચાલીસ ટકા સુધી વધારવામાં આવશે સેલરની ફી વધવાથી કેટલીક પ્રોડક્ટ્સ એમેઝોન પર મોંઘી થઈ જશે કારણ કે વિક્રેતાએ લીધેલી ફીનો બોજ ગ્રાહકો પર નાખશે સેલર ફી એ એવું કમિશન છે જે એમેઝોન પર વેચાણ કરનારા વિક્રેતાઓ પાસેથી વસૂલવામાં આવે છે એમેઝોનની જેમ અન્ય ઈ કોમર્સ કંપનીઓ પણ ફીમાં વધારો કરી શકે છે ટેલિકોમ વિભાગે સંચાર સાથી પોર્ટલની શરૂઆત કરી છે લોકો હવે આખા ભારતમાં પોતાના ખોવાયેલા કે ચોરી થયેલા મોબાઇલને ટ્રેક કરી શકશે સંચાર સાથી પોર્ટલથી ફૂડને બ્લોક પણ કરી શકાશે સંચાર સંચારસાથી પોર્ટલનું પહેલું પગથિયું સેન્ટ્રલ ઇક્વિપમેન્ટ આઈડેન્ટિફિકેશન રજિસ્ટર છે આ પોર્ટલ પર મોબાઈલ ફોન ખોવાઈ જવાની સૂચના આપી શકાય છે પોર્ટલ ઓળખ સંબંધિત વેરીફિકેશન થઈ ગયા બાદ કાયદાનું અમલીકરણ કરનારી એજન્સીઓ અને ટેલિકોમ કંપનીઓનો સંપર્ક કરશે તમારા ખોવાયેલા ફોનને તરત બ્લોક કરી દેવામાં આવશે જેનાથી ખોવાયેલા કે ચોરી થયેલા મોબાઈલને ટ્રેક કરવામાં સરળતા રહેશે જૂનો મોબાઈલ ખરીદતા પહેલા તેની સત્યતાની ચકાસણી કરી શકાશે પેન્શનના જૂના કેસોના નિકાલ કરવા માટે રાષ્ટ્રીય પેન્શન અદાલતની શરૂઆત કરવામાં આવી છે આ કોર્ટમાં જૂના કેસોની સુનાવણી અને તેનું સમાધાન કરવામાં આવશે મહત્વનું છે કે અત્યાર સુધી સાત અખિલ ભારતીય પેન્શન અદાલતોનું આયોજન થયું છે જેમાં ચોવીસ હજાર બસો અઢાર કેસો લાવવામાં આવ્યા અને સત્તર હજાર બસો પાંત્રીસ કેસોનું સમાધાન કરવામાં આવ્યું બે હજાર સત્તરમાં પ્રાયોગિક ધોરણે પેન્શન અને પેન્શનર્સ વેલ્ફેર ડિપાર્ટમેન્ટ દ્વારા પેન્શન અદાલતની પહેલ કરવામાં આવી હતી આ પહેલથી પેન્શનર્સની ફરિયાદોનું તત્કાલિક સમાધાન થશે કેસો નિકાલ થવાથી સમયસર પેન્શન શરૂ થઈ શકશે તો સમાચારોના લંચ બોક્સમાં આજે માત્ર આટલું જ તમે સાંભળતા રહો રેડિયો મની નાઇન અમે લઈએ વિદાય નમસ્કાર